હરિયાણા પાર્સિંગની ટ્રકના કન્ટેનરમાંથી તથા ડ્રાઈવરની કેબિનમાં બનાવવામાં આવેલ ચોરખાનામાંથી જંગી માત્રામાં ગાંજો છુપાવેલો હતો જે ટ્રક સહિત એસી લાખથી વધુનો મુદ્દા કબ્જે કરી અજાણ્યા એસએમને વોન્ટેડ જાહેર કરાયો છે એસઓજી ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા એએસઆઈ ભૂપેન્દ્ર અમિકા પ્રસાદ તથા હેડ કોન્સ્ટેબલ રોહિત બાબુભાઈને મળેલા સંયુક્ત બાતમીથી ઉંબેડે ગામની સીમમાંની હાઇવે ઉડતાલીસ મુંબઈ તરફના રોડની બાજુમાં આવેલા હોટલ મહાદેવના પાછળના તરફ પાર્કિંગ કરેલી ટ્રકમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદે વગરપાસ પરમિટે ભરેલ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો

રેન્જ એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડિયન સાહેબના માર્ગદર્શનમાં સતત સુરત ગ્રામ્ય પોલીસ નશા અંગે સમાજનું યુવાધન અવડે માર્ગે ન વળે એના માટે રેડ કરી રહી છે અસરકારક જાગૃતિ અંગેના પણ પ્રયત્ન તમામ લેવલે થઈ રહેલા છે જેના ભાગરૂપે ગઈકાલે સુરત ગ્રામ્ય એસઓજીએ ઉંભેડ ગામે કામરેજ તાલુકામાં એચઆર ફોર્ટી સિક્સ ડી સેવન ડબલ થ્રી સેવન નામની ટ્રકમાંથી સાતસો એક પોઈન્ટ એકસો કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડેલ છે જેની કિંમત સિત્તેર લાખ અગિયાર હજાર જેટલી થવા જાય છે એ સાથે સાથે એ ગાડીમાંથી ડોક્યુમેન્ટરી એવિડન્સીસ પણ પોલીસને લાગ્યા છે જે જોતાં એક આ ટ્રક અરુણ નામના વ્યક્તિનું હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ પોલીસનું માનવું છે અરુણ મહાડિક અને એની વિશેની તપાસ પણ પોલીસ ચલાવી રહી છે એ સાથે જે એવિડન્સીસ એ ગાડીમાંથી પોલીસને લાગ્યા છે એ ઓરિસ્સા તરફથી એ ટ્રક આવ્યા હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ પોલીસનું માનવું છે અને આ જે હાઈવે પર આવી રીતે કોઈપણ પ્રકારે પ્રવૃત્તિ થતી હોય અને પોલીસને જે હ્યુમન ઇન્ટ કે ટેકનિકલ ઇન્ટથી જે માહિતી મળે છે એના આધારે પોલીસ સતત એક્ટિવ છે છેલ્લા અઠવાડિયામાં એનડીપીએસ અંગેની ત્રણ સફળ રેડ સુરત ગ્રામ્ય એસઓજીએ કરેલ છે અને આ અભિયાનને હજી વધુ વેગવંતુ બનાવી અને આવી આવા પ્રકારની પ્રવૃત્તિથી સમાજને કે સમાજના યુવાધનને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એ પ્રકારની તમામ તકેદારી સુરત ગ્રામ્ય પોલીસ રાખશે વધુમાં પોલીસના જણાવ્યા મુજબ ટ્રકનો કબજો ધરાવનારા અજાણ્યો ઈસમ તેના કબજાની ટ્રકમાં કોઈ અન્ય જગ્યાથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો લાવી હોટલ મહાદેવના પાછાના પાર્કિંગમાં મૂકી નાસી ગયો હોય પોલીસ દ્વારા મોટે જાહેર કરવામાં આવ્યો હતો અઝર કુરશી સાથે પ્રકાશવાળા